સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોએ આ વર્ષે બટાકાનું વાવેતર મોડું કર્યું છે પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બટાકાના પાકના વધુ ભાવ મળવાની આશાએ ખેડૂતોએ વાવેતર શરૂ કર્યું છે પરંતુ કુદરત ન રૂઠે તેવી ખેડૂતો પ્રાર્થના પણ કરી રહ્યા છે સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે પ્રાંતિજ તલોદ હિંમતનગર અને ઈડર સહિતના તાલુકામાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાવેતરમાં વધારો થશે ગત વર્ષે પાકમાં વિવિધ પ્રકારના રોગ વાતાવરણમાં વારંવાર બદલાવના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું અને બટાકા મફતના ભાવે વેચ્યા હતા પરંતુ આ વર્ષે સારા ભાવ મળવાની આશાએ વાવેતર તો શરૂ કર્યું છે પરંતુ જો ફરી કુદરત રૂઠે તો ખેડૂતોને નુકસાન થાય તેવી ચિંતા પણ સતાવી રહી છે બટાકાના પાક પાછળ દવા બિયારણ ખાતર ટ્રેક્ટરના ખર્ચ સાથે કુલ એક વિંગામાં સાહીઠથી પાસઠ હજાર જેટલો ખર્ચ વાવેતર પાછળ થાય છે

એવું છે એટલે વાવેતર ચાલુ કરી દીધું છે આપણે જોઈએ તો ખેડૂતને એક વીઘે પચાસથી સાઠ હજાર રૂપિયા ખર્ચો થાય છે બિયારણ ખાતર અને ટેક્ટરનો ખર્ચો બીજી દવાનો ખર્ચો એમ કહીને એક વીઘે પચાસથી સાઠ હજાર રૂપિયા ખર્ચો થાય છે ગયા વર્ષની સરખામણી જોઈએ તો ગયા વર્ષે આપણે સુકાન રોગ આવ્યો તો તેના કારણે બહુ મોટું નુકસાન ખેડૂતોને ભોગવાનું આવ્યું ત્યાં અને એનાથી નુકસાન પંચથી સાઠથી સિત્તેર ટકા જેટલું નુકસાન થયું તો ભાવ પણ મળ્યા નતા ગઈ સાલ તો બહુ લીટ છે પણ ઠંડી પડી નહીં એટલા માટે અમારે લેટ વાવેતર ચાલુ કરવું પડ્યું છે અને ગરમી અત્યારે વધારે છે પણ આમ સમય જોતો વાવેતર કરી દેવું પડે વાવેતર કરીએ છીએ પણ અમને બીક તો છે કે કટકા રોટેજ ના થાય કટકો બગડે નહીં તો ભગવાનની પ્રાર્થના છે કે ઠંડી વહેલી સર આવી જાય અને ઉત્પાદન અમારું સારું મળે કારણ કે ગઈ સાલ એકદમ ધક્કા ઠંડી આવી ગઈ હતી તે ઝાકળના લીધે અમારા સુકાણનો રોગ આવી ગયો હતો સુકાણના રોગના લીધે અમારે પંચોતેર ટકા ઉત્પાદન ઓછું આવ્યું હતું એના લીધે ખેડૂતોને બહુ લોત જીતી એટલા માટે આ વખત સમયસર ઠંડી વ્યવસ્થિત પર આનું ઉત્પાદન સારું મળે એવું છે